नमस्कार दर्शक मित्रों, बिग न्यूज में आपनु स्वागत छे। हूं छूं आपनी साथे दीपा। शुरुआत करिए बिन सचिवालय अंगे महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। बिन सचिवालय में जे रीते गेररीति आचरवामां आवी हती त्यारे उम्मीदवारो मोर्चो मांड्यो, जो कि पोलीसे 150 उम्मीदवारोनी अटकायत करी छे। 150 थी वधु आ संख्या छे। गौण सेवा पसंदगी मंडळना चेरमेन असित वोराना राजीनामानी पण मांगणी करवामां आवी छे। राज्यभरना उम्मीदवारोए मोर्चो मांड्यो छे। गांधीनगर खाते तेओ पहोंच्या छे अने न्यायनी मांगणी करी रह्या छे। कर्मयोगी भवन खाते उम्मीदवारोनी मोटी संख्या जोवा मळी रही छे। 150 थी वधु उम्मीदवारोनी अटकायत पण करवामां आवी। बिन सचिवालय क्लार्कनी परीक्षामां गेररीतिनो मामलो आ बे तस्वीरो आपने बतावी रह्या छीए। उम्मीदवारो मोटी संख्यामां गांधीनगर खाते पहोंची रह्या छे। बीजी तरफनी जे आ तस्वीरो छे तेमां स्पष्टपणे जोई शकाय छे युवानोनो रोष, उम्मीदवारोनो रोष। तेओ रोष ठालवी रह्या छे, आक्रोश व्यक्त करी रह्या छे। अने साथे ज गौण सेवा पसंदगी मंडळना चेरमेन असित वोरानी राजीनामानी मांग करी रह्या छे। तो आ दृश्यो गांधीनगर तरफथी मळी रह्या छे। राजधानी गांधीनगर छावणीमां फेरवाई गई छे। दरेक स्थळोए पोलीस जोवा मळी रही छे। લાઠીચાર્જ નથી, વચ્ચે કેટલાક ચેનલમાં વાતચીત આવતી હતી કે લાઠીચાર્જ કરે છે ને આમ ને તેમ। અહીંયા જે કાંઈ વિદ્યાર્થીઓ પકડેલા છે કે ડિટેન કરેલા છે, પકડા તો ન જ કહેવાય, ડિટેન કરેલા છે, અહીંયા સામે છે, એક પણ માણસની ઉપર કોઈએ રોડ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। જો એવું છે કે કોઈની ઉપર લાઠીચાર્જ નથી કર્યો, પણ ક્યારેક ટ્રાફિક નિયમન કરવું પડે ને। માનો કે હું અત્યારે બધા સામેની રીતે સરસ રીતે વહેવાય તો નથી, આ રહ્યા આપણી સામે જ તે કોઈની ઉપર લાઠીચાર્જ થયો તો પૂછાવીને બહાર બોલાવી નહીં લેવા, શું નિર્ણય લેવા છે આ લોકોને મુક્ત કરવા માટે? મુક્ત કરી દેશું ને અમે, હમણાં અવસર રીતે મુક્ત કરી દેવાનો છું। કોઈની ઉપર લાઠીચાર્જ થયો નથી, મહેરબાની કરી અને બધા જ મિત્રો સમજો કે કોઈની ઉપર લાઠીચાર્જ ક્યારેય પણ થયો નથી, બરાબર છે? ખાતરીપૂર્વક હું કહું છું કે કોઈની ઉપર લાઠીચાર્જ કર્યો નથી। પરમિશન આપવામાં આવી હોય તો મને બતાવરાવો। નહીં, હવે આ બધાની જે કઈ માંગણી હશે તે સરકાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું અને શાંતિથી એ લોકોને સમજાવશું શું માંગણી છે। હું અત્યારે એટલે જ આવ્યો છું, શું માંગણી છે અને કોઈને તકલીફ થઈ હોય તો પણ જાણી લઈ, કેમ કે હજી સુધી તો મેં કોઈને, હું જતો સ્થળ ઉપર કોઈની ઉપર લાઠીચાર્જ થવા જ નથી દીધો। પણ હા, ક્યાંક ક્યાંક એવું થાય કે કોઈ લોકો વધારે સૂત્રોચ્ચાર કરતા હોય, તમે એ પણ જોયું છે ને, અત્યારે પણ બધા ક્યાં ડિસિપ્લિનમાં તો વર્તતા જ નથી, લોકો તો તોફાન કરતા જ હોય છે, એટલે તોફાન વાળા હોય તો એને અલગ કરવા પડે। વિદ્યાર્થીઓને મળવા આવ્યા હતા તેમ છતાં પણ તેમને ડિટેન કરવામાં આવે છે તેવો આક્ષેપ છે? ના ના ના, કોઈને ડિટેન નથી કર્યા, કોઈને પરાણે ડિટેન નથી। ઉમેદવારોની માંગણી છે કે અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે જઈશું નહીં। વાતચીત કરવા જ આવ્યો છું, ફરીથી રેલી કાઢવાનો હશે તો આપણે વાતચીત કરી લેશું, એમનો અવાજ પહોંચાડવાનું પણ કરશું। બિલકુલ, જો આ હતા રેન્જાઈજી, તેમનું કહેવું છે કે તેઓ જે છે તે વિદ્યાર્થીઓ અને સરકારની વચ્ચે મધ્યસ્થી બનીને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના ખરાબ થાય તેનું પૂરતું ધ્યાન જે છે તે રાખવામાં આવશે। જી બેનઝીર, લીધા વગર અમે ઉભેગા થયા હતા અને પોલીસ વાળા અમને ઉપર દંડા મારવાની કોશિશ કરી અને બિયાડીને ભેગા નહીં થવા દેતા અને અહીંથી છૂટા પાડે છે। અને સવારે અમે 5 વાગ્યાના નીકળેલા હતા અને 10 વાગે અહીંયા પહોંચ્યા છીએ, તો અત્યારે કઈ માહોલ કઈ બહુ ઠીક નથી લાગતો, પોલીસ વાળા મારી મારીને ભગાડે છે ને એવું કરે છે।